नमस्कार मित्रों, जनवाज न्यूज़ यूट्यूब चैनल पर आपनु स्वागत छे। देशभर में वधी रहेला कोरोना वायरसना केसनी वच्चे देश में फरी एकवार लॉकडाउन ने लईने एक अगत्यना समाचार दिल्ली सूत्रों पासेथी आव्या छे। तो देश में लॉकडाउन ने लईने सरकार शुं आगामी दिवसों में निर्णय लेवानी छे तेना विशे आजना विडियो में जाणीशुं, जेथी विडियो ने अंत सुधी जोजो अने जनवाज न्यूज़ यूट्यूब चैनल ने हजी सुधी तमे सब्सक्राइब न करी हो तो सब्सक्राइब जरूर थी करी देजो। दिल्ली सूत्रों पासेथी माहिती मळी रही छे के कोरोनानी सुनामी काबू में लेवा माटे केन्द्र सरकार 30 एप्रिलनी आसपास मोटा निर्णयों लेवानी तैयारी में छे। आ महीनाना अंत में एटले के 30 एप्रिलनी आसपास केन्द्र सरकार कोरोनानी परिस्थिति ने काबू में लेवा माटे खूब मोटा निर्णयों लेवानी तैयारी में छे तेवी माहिती सूत्रों पासेथी मळी रही छे। हाल पश्चिम बंगाल में विधानसभा की चूंटणी चाली रही है और आ चूंटणी तथा उत्तर प्रदेश की पंचायत की चूंटणी 29 एप्रिले पूरी थई रही है। तेना पछी तरत सरकार एवा केटलाक निर्णयों लागू करवा इच्छे छे के जेनाथी कोरोना काबू में आवे अने अर्थतंत्र पण प्रभावित न थाय। तो 29 एप्रिल थी पश्चिम बंगाल अने उत्तर प्रदेश की अंदर पंचायत की चूंटणी छे पूरी थई रही है अने आ चूंटणी पूरी थया पछी तरत ज केन्द्र सरकार केटलाक एवा निर्णयों लागू करवा इच्छे छे કે જેનાથી દેશભરમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં આવે અને આ નિર્ણય એવો હોય કે જેનાથી દેશના અર્થતંત્રને પણ નુકસાન ન થાય એ માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। આ માટે ગયા વર્ષે લોકડાઉનના સારા નરસા અનુભવોને સમજીને નવું મોડલ છે એ બનાવાઈ રહ્યું છે। તો ગયા વર્ષે જે લોકડાઉન કરવામાં આવ્યું હતું તેની ઘણી સારી અને એટલી જ ખરાબ અસર પણ થઈ હતી, તો તેને ધ્યાને લઈને તે મોડલને સમજીને હવે એક નવું મોડલ છે ત્યાં નવા નિર્ણય લેવા માટે બનાવવામાં આવી રહ્યું છે। સરકારની ભૂનીતિ એ પણ છે કે સંક્રમણની ગતિ કાબૂમાં લેવા માટે 4 મહિનામાં આશરે 40 કરોડ લોકોને રસીનું સુરક્ષા કવચ મળી જાય અને કોઈ પણ નિર્ણય આ અભિયાનની ગતિને પ્રભાવિત ના કરી શકે। તો સરકારનો એવો ટાર્ગેટ છે કે 4 મહિનાની અંદર દેશના 40 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવે, દેશના 40 કરોડ લોકોનું વેક્સિનેશન કરવામાં આવે અને સરકાર હવે 30 એપ્રિલે કોઈ પણ નિર્ણય લે, એ પછી લોકડાઉનનો હોય કે કોઈ પણ હોય, આ જે કંઈ પણ નિર્ણય લે ત્યાં રસીનું અભિયાન છે જે 40 કરોડ લોકોને 4 મહિનામાં રસી આપવાનું અભિયાન છે તેને આ નિર્ણય પ્રભાવિત ન કરી શકે। સાથોસાથ બીજી પણ એક માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે કે ટ્રેન અને હવાઈ સેવા સાથે સંકળાયેલા નિર્ણયો પણ સંબંધિત મંત્રાલયો લેશે। તો ટ્રેન અને હવાઈ જહાજ છે, ટ્રેન અને એરોપ્લેન છે એ પણ બંધ થઈ શકે છે। જો કે આ નિર્ણય હજી સૂત્રો પાસેથી મળતી માહિતીના આધારે હું તમને જણાવી રહ્યો છું। 2022માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થશે। કેન્દ્ર સામે દેશવ્યાપી સ્તરે 30 એપ્રિલથી મોટા નિર્ણયો લાગુ કરવા માટેની વિન્ડો ખુલી છે। 29 એપ્રિલની રાત્રિથી પણ અમલ શરૂ થઈ શકે છે। તો 2022માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે અને 2022ના એન્ડમાં ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી આવવાની છે। તો આ સમગ્ર પરિસ્થિતિને અને ઇલેક્શન ટાઈમિંગને ધ્યાને લઈને સરકાર છે 30 એપ્રિલથી કોઈ મોટા નિર્ણયો છે લાગુ કરી શકે તેવો હજી વિન્ડો તેવી હજી એક બારી સરકાર પાસે ખુલ્લી છે। માનવામાં એવું પણ આવી રહ્યું છે કે 29 એપ્રિલની રાત્રિથી પણ આ નવા નિર્ણયો છે તેનો અમલ થઈ શકે છે। જો કે 29 એપ્રિલ બાદ જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરે તો આ નિર્ણય લેવાનું જે આપણી સંભાવના છે વધુ સ્ટ્રોંગ થઈ શકે છે। આમાં જ અન્ય માહિતી મેળવતા રહેવા માટે જનવાજ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા વિડીયોને લાઇક કરો।